જય વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો. બે દિવસની જે છે એ આમ તો ત્રણ દિવસની રજા માણી અને ખૂબ તાજા માજા થઈ ગયા હશો, બરાબર? તો હવે ભણવા પર ધ્યાન આપી દઈએ. ધોરણ 11 સાયન્સ વિષય ગણિત યાદ કરાવી દઉં. આપણે ચેપ્ટર નંબર 4 ભણતા હતા. ચેપ્ટરનું નામ શું હતું? ગાણિતી અનુમાનનો સિદ્ધાંત, બરાબર? ગયા લેક્ચરમાં આપણે શું કરેલું હતું? તો કે કેટલાક એક્ઝામ્પલ ગણેલા હતા. કઈ ટાઈપના એક્ઝામ્પલ હતા? તો કે ગાણિતીય અનુમાનનો સૌથી પહેલા તો સિદ્ધાંત જોઈએ. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહે છે? તો કે તમને ખ્યાલ હોય તો આ રીતે કંઈક ટુકડા મૂકેલા હતા લાકડાના, બરાબર? આ રીતે જે છે એ અંતરે કંઈક ટુકડા મૂકેલા હતા. પછી તો કે પ્રથમ જે છે એ ટુકડાને જ્યારે ધક્કો મારું છું ત્યારે બધા જ જે ટુકડાઓ છે એ શું થઈ જાય છે? તો કે પડી જાય છે. આપણે એની મદદથી આપણે એવું કહેતા હતા કે જ્યારે પહેલાને તમે જ્યારે ધક્કો મારો છો ત્યારે બાકીના બધા ટુકડાઓ પડી જાય છે. એનો મિનિંગ શું થયો? તો કે ત્યારે તમે એન બરાબર એક, એટલે કે પહેલો ટુકડો એ પહેલો જ થયો, બરાબર? એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ 1. એવી જ રીતે આમ વધતા જઈએ તો એન ઇઝ ઇક્વલ ટુ કે, અને એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 મો પણ ટુકડો હોય, બરાબર? તો જ્યારે તમે n ઇઝ ઇક્વલ ટુ 1 ના ટુકડાને જ્યારે ધક્કો મારો છો એટલે કે તેને પાડો છો ત્યારે k પ્લસ 1 એટલે કે n k અને k પ્લસ 1 બંને ટુકડાઓ શું થઈ જાય છે? તો કે પડી જાય છે. એનો મિનિંગ એ થાય કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એની પરથી આપણને જાણવા મળે છે કે ભાઈ તમે સૌથી પહેલા n ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાબિત કરો, નેક્સ્ટ n ઇઝ ઇક્વલ ટુ k માટે સાબિત કરો, અને અથવા તો આપણે ત્રણ સ્ટેપ ભણ્યા હતા. કયું? તો કે પહેલું સ્ટેપ n ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાબિત કરો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પછી તો કે બીજું n ઇઝ ઇક્વલ ટુ k માટે સ્વીકારવાનું હતું, બરાબર? એટલે કે જ્યાં n છે ત્યાં k મૂકી દેવાનું છે, અને n ઇઝ ઇક્વલ ટુ k તમે જ્યારે સ્વીકારેલું છે એની મદદથી n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 તમારે સાબિત કરવાનું છે, બરાબર? એ ત્રણ સ્ટેપ છે ને મિત્રો, બરાબર? એ ત્રણ સ્ટેપ અહીંયા આગળ લખી નાખું છું. તો કે n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ k, અને n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1. જો મિત્રો આ ત્રણ સ્ટેપ છે ને એ આપણું આ સ્ટેપ માટેના ત્રણ શસ્ત્રો છે, બરાબર? શું છે? તો કે આ ચેપ્ટર ભણવા માટેના ત્રણ શસ્ત્રો છે. આ ત્રણ આવડશે તો જ તમે જે છે એ આખું ચેપ્ટર ગણી શકશો, બરાબર? તો મિત્રો તમને 6 દાખલાઓ સુધી તમને હોમવર્ક કરવાનું કીધેલું હતું, બરાબર? એટલે કે ગયા લેક્ચર સુધી આપણે થઈ ગયું હતું. આજે મારે 7મા દાખલાથી વાત કરવી છે. આજે કેટલાક દાખલાઓ હું ગણાવીશ અને કેટલાક દાખલાઓ તમને હોમવર્કમાં પણ આપીશ. તો ધ્યાનથી મિત્રો જોજો, ખૂબ જ સારી રીતે ભણવામાં ધ્યાન આપજો. મેં પહેલા પણ વાત કરેલી છે કે આ ચેપ્ટર છે આપણી માટે સ્કોરિંગ ચેપ્ટર છે, બરાબર? તમે આમાં સારા એવા માર્ક લઈ શકો છો. ચલો મિત્રો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ભણવાનું. સૌથી પહેલા તો કે તમારું ધોરણ લખી નાખીએ. આપણો સબ્જેક્ટ લખી નાખીએ. આપણે જે ભણીએ છીએ એ ચેપ્ટરનું નામ લખી નાખીએ, બરાબર? અને આપણે જે એક્સરસાઇઝ કઈ ભણીએ છીએ, તો કે ભાઈ આમાં એક જ એક્સરસાઇઝ છે જેનું નામ છે સ્વાધ્યાય 4.1, બરાબર? ચલો મિત્રો, હવે મારે એનો જે છે 7મો દાખલો ગણવાની ટ્રાય કરવાની છે, બરાબર? અને ટ્રાય કરે એટલે મિત્રો કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, બરાબર? એટલે આપણને આ જવાબ મળશે જ. ચલો જોઈએ. સૌથી પહેલા તો હું રકમ લખીશ, ધ્યાનથી જોજો. હા મિત્રો, રકમ આવું કે છે કે 1 + 3 + 3.5, આ પોઈન્ટ નથી ઇન્ટુ છે મિત્રો, એટલે અહીંયા આગળ આવી રીતે લખવાનું. હા, નહીતર કે 1.3 1.3.5 એવું નથી. પ્લસ શું કે છે બીજું? 5.7 પોઈન્ટ મીન્સ ઇન્ટુ, બરાબર? પ્લસ અપ ટુ 2n-1 ઇન્ટુ 2n+1 ઇઝ ઇક્વલ ટુ, મારે શું સાબિત કરવાનું છે? n
4n स्क्वायर प्लस 3n, 4n स्क्वायर प्लस 6n, सॉरी मित्रों 6n माइनस 1 अपॉन 3। ओके चलो लेट्स स्टार्ट काउंट दिस एग्जांपल। सौथी पहला मने शू आपेलू छे 1 into 3, 3 into 5, 5 into 7 up to 2n minus 1 into 2n plus 1। સૌથી પહેલો નિયમ એટલે કે પહેલું સ્ટેપ શું હતું તો કે n is equal to 1 માટે મારે સાબિત કરી નાખવાનું। ચલો આન્સર લખીએ। ચલો આન્સર લખવાનું સ્ટાર્ટ કરું છું, ધ્યાનથી જોજો। અહીં पहला मैं शू कीधेलू छे तो कि जे आपेलू छे ने लखी नाखवानु 1 into 3 plus 3 into 5 plus 5 into 7 plus up to 2n minus 1 into 2n plus 1 is equal to n 4n square plus 6n minus 1 upon 3। आने मैं p of n केवानु कीधेलू हतु, बराबर। आने माने नाम आपी देवानु p of n। હવે વાત કરીએ તો કે હવે p ઓફ n માટે n બરાબર 1 લેતા p ઓફ n માટે n બરાબર 1 લઈએ, ચલો આમાં 1 મૂકો તો શું આવે તો કે ડાબા અહીંયા 1 મૂકો એટલે કે 2n માઈનસ 1 ઇન્ટુ 2n પ્લસ 1, 1 મૂકો એટલે 1 ઓછા 1 એટલે કે 2 ઓફ 1 માઈનસ 1, 2 of 1 plus 1, 2 માંથી 1 જાય 1, 2 ને 1 3 એટલે કે જવાબ આવે છે 3। હવે તો કે જમણી બાજુ અહીંયા જો 1 મૂકો તો શું થાય 1 of 4 1 square plus 6 of 1 minus 1 upon 3, 4 plus 6 minus 1, 6 ને 4 10, 10 માંથી 1 જાય 9, 9 ભાગ્યા 3 જવાબ આવ્યો 3। રેડી તો આ હતું એ મિત્રો ડાબી બાજુ બરાબર જમણી બાજુ શું આવ્યું તો કે ડાબા બરાબર જબા। આની પછીનું સ્ટેપ તમે વિચારો તો શું થાય મિત્રો, આની પછીનું સ્ટેપ તમે વિચારો તો ડાબા બરાબર જબા તમને અહીંયા આગળ મળી ગયું છે, બરાબર। હવે તો કે અહીંયા આગળ જે ડાબા બરાબર જબા મળ્યો ઇટ મીન્સ કે n is equal to 1 માટે અહીંયા આગળ લખવું પડે, તેથી n is equal to 1 માટે p of 1 સત્ય સાબિત થાય છે। હવે n is equal to k માટે p of k સત્ય છે તેમ લેતા, ચલો આ સત્ય છે તેમ લઈ લઈએ। હવે જુઓ ધ્યાનથી જોવાનો છે આખો દાખલો, બરાબર। હવે જો અહીંયા આગળ n ની જગ્યાએ k મૂકી દો તો આખું સ્ટેપ શું થઈ જાય 1 into 3 plus 5 into 7 plus up to 2n minus 1 2n plus 1, પણ અહીંયા n નથી લેવાનો, ત્યાં શું લેવાનું છે તો કે k લેવાનું છે, એટલે જો હું k મૂકું છું is equal to k કૌંસ માં 4k square plus 6k minus 1 upon 3। ready આને હું સમીકરણ નંબર 1 કહીશ। હવે તો કે જો આ બીજું સ્ટેપ મારું પતી ગયું, પહેલું સ્ટેપ n બરાબર 1, બીજું સ્ટેપ n બરાબર k, હવે મારે લેવાનું છે એ છે n બરાબર k plus 1 એટલે કે સ્ટેપ નંબર 3। મિત્રો આ જે છે એને અહીંયા આગળ લખી નાખું છું p of k, બરાબર, જેથી કરીને કારણ કે જે દાખલો છે એ ઘણો લાંબો છે। ચલો લેટ્સ સ્ટાર્ટ। હવે તો કે જો અહીંયા આગળ સુધીનું કામ મારે પૂરું થઈ ગયું, બરાબર। તો કે જો અહીંયા આગળ સત્ય છે તેમ મેં લઈ લીધેલું છે, હવે મારે વાત કરવાની છે p of k plus 1 માટેની। હવે n બરાબર k plus 1 માટે p of k plus 1 સત્ય સાબિત કરતા,
चलो हमारे जे छे ए सत्य साबित करू छे शू n = k + 1 માટે p of k + 1 સત્ય છે તે ઉમર સાબિત કરવું છે તો ચલો સૌથી પહેલા તમારે આ લખવું પડે આ સ્ટેપ માં હવે જો n હોય ત્યારે 2n - 1 અને 2n + 1 થાય તો હજી આની પછીનું પણ એક સ્ટેપ આવશે એની પછીનું સ્ટેપ શું આવશે વિચારો ચલો જોઈ હું તમને પછી લખું છું બરાબર એટલે અહીં આવશે 1.3 + 3 सॉरी 3 into 5 प्लस अप टू 2n माइनस 1 અને 2n + 1 प्लस ચલો આની પછીનું હજી એક સ્ટેપ જે છે એ આવશે શું આવશે તો કે 2 અહીંયા આગળ જો આપણે k ની વાત કરીએ છીએ તો અહીંયા n નહીં આવે શું આવશે k આવશે શું આવશે k up to 2k minus 1 2k plus 1 plus હવે જો k હોય ત્યાં સુધી k પણ અહીં આપણે કોની માટે વાત કરવાની છે k plus 1 માટે બરાબર તો અહીં આગળ હવે જો આની પછીનું સ્ટેપ આવું થશે 2 કૌંસ માં k plus 1 minus 1 2k plus 1 plus 1 રેડી જો ધ્યાનથી જોજો k સુધી હોય તો અહીંયા k આવે અહીંયા આગળ k + 1 માટે વાત હતી એટલે k + 1 આવી બરાબર હવે જો આની ઇક્વલ ટુ તો હું શું લખી શકું n ઇક્વલ ટુ હું આવી રીતે આ સ્ટેપ લખી શકું એટલે કે k કૌંસ માં 4k સ્ક્વેર + 6k - 1 / 3 + 2 આ ચલો બે અંદર ગુણાવી દઈએ એટલે કે 2k + 2 - 1 2k + 2 + 1 કારણ સમીકરણ નંબર 1 ચલો અહીંયા સુધીનું બધાને ક્લિયર છે બરાબર તો હવે હું શું કરીશ તો કે જો 2k + 2 - 1 એટલે કે ચલો આનું સાદુરૂપ આપીએ k 4k સ્ક્વેર प्लस 6k माइनस 1 अपॉन 3 प्लस આનો થઈ જાય 2k + 1 અને આ છે 2k + 3 ચલો આની પછીનું પદ જે છે એ મિત્રો વિચારો તો હવે તમે શું કરી શકો આને તો કે એક મને વિચાર આવે છે જુઓ તો શું થાય કે આ બંનેને હું બનાવી દઉં તો જો 2k 2k 4k સ્ક્વેર થઈ ગયું તો કે આની જેવું પછી આની આની સાથે ગુણાવી એટલે 3 2 6 k થઈ ગયું તો કે આ 6 પછી તો કે આનો આની સાથે એટલે 2k - 1 બરાબર એટલે કે થાય છે ચલો જોઈએ શું થાય k 4k સ્ક્વેર + 6k - 1 + / 3 આને અંદર ગુણાવી દઈએ 4k સ્ક્વેર આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે એટલે 6k આનો ગુણાકાર આની સાથે + 2k + 3 ચલો હવે શું કાઈક મને વિચાર આવે જુઓ તો કે સૌથી પહેલા તો 6 ને 2 8 કરી નાખું ડાયરેક્ટ તો ચાલે બરાબર પછી તો કે આ 3 છે એ સિંગલિયા છે બરાબર એને અહીંયા ગુણાવી દેવાના એટલે જો હવે આની પછીના સ્ટેપમાં અહીંયા 6 ને 2 8 કરી નાખું છું અને એનો ગુણાકાર 3 સાથે એટલે કે k 4k સ્ક્વેર + 6k - 1 + 3 4k સ્ક્વેર + 8k + 3 / 3 ચલો અહીંયા સુધી જે છે એ તમને સમજાતું હશે હવે તમે શું કરશો ચલો મને કયો જોઈ તો કે હવે મને સાહેબ કાં તો તમે આ k ને અંદર ગુણાવો અને કાં તો આ 3 ને અંદર ગુણાવો બે માંથી એક વસ્તુ કરો શું કામ તો કે બસ એની સિવાય હવે અમને કાંઈ ખબર પડતી નથી તો ચલો 3 છે એને અંદર ગુણાવી દો 3 ચોક 12 k સ્ક્વેર 4 k સ્ક્વેર + 6 k - 1 + 12 k સ્ક્વેર + 8 3 24k + 3 3 9 ના છેદમાં 3 ચલો હવે વિચારો પાછું
તો કે સાહેબ વિચારવાનું કઈ ના હોય, આ કે અંદર ગુણાવી દે ને સાદું રૂપ આપી દે પાકું. ચલો જોઈએ, આને છે ને અંદર ગુણાવી દઉં, 4k ક્યુબ 6k સ્ક્વેર માઇનસ k, સાદું રૂપ આપીએ 4k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર પ્લસ 12k 18k સ્ક્વેર માઇનસ k પ્લસ 24 એટલે કે 23k પ્લસ 9 ના છેદમાં 3. જો તો કઈ કોમન નીકળે, કઈ કોમન નીકળે છે તો કે નહીં. હવે તો કે હવે છે ને અહીંયા જો મારે લાવવાનું કેવું છે, જો હું તમને લખી દઉં, મેં તમને કીધું જો તમે જ્યારે અટવાનું ત્યારે અહીંયા કે છે ને કે પ્લસ 1 મૂકી દેવાનું, એટલે કે જો આ રીતે કે પ્લસ 1 4k પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 6k પ્લસ 1 માઇનસ 1 અપોન 3. જો આવું લાવવું છે તો હવે હું કઈક છે એક રમત કરીએ. ચલો 18 છે બરાબર, હવે જો મારે અહીંયા 6k અહીંયાથી છૂટા પાડું એટલે 4. જો કઈ રીતે વિચારું છું નહીં તમને કહું તો કે k પ્લસ 1 નો વર્ગ એટલે શું થાય, તો કે k સ્ક્વેર પ્લસ 2k પ્લસ k બરાબર. આની પછીનું સ્ટેપ એટલે કે આની ઉપર લખીએ, ચલો આ k પ્લસ 1 એમ નંબર બરાબર, આની નીચેનું સ્ટેપ આવે તો કયું આવે, તો કે 4 k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 પ્લસ આની અંદર ગુણાવી દઈએ એટલે કે 6k પ્લસ 1 માઇનસ 1 અપોન 3. તો જો તમને કઈ રીતે કદાચ ઇન કેસ તમે ભૂલી ગયા છો અહીંયાથી, હાલો મને હવે કાંઈ ખબર પડતી નથી, તો હું શું કરું, તો જો એની માટે મેં તમને કીધું જો તમારે લાવવાનું આવું છે એટલે કે અહીંયા કે છે ને કે પ્લસ 1 લાવવાના હોય બરાબર, તો હું હવે છે ને નીચેથી ઉપરની સાઈડ આવું છું બરાબર. હવે હું શું કરીશ તો કે 4 ની અંદર ગુણાવી દઈશ, આ 6 ની અંદર ગુણાવી દઈશ, એટલે કે જો આ કે પ્લસ 1 4k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 1 પ્લસ 6k પ્લસ 1 માઇનસ 1 અપોન 3. રેડી? 8 8 ને 6 14 14 કે આ 4k સ્ક્વેર છે એનું કે સાથે ગુણાવો એટલે 4k ક્યુબ તો આવ્યું 4. હવે જો 4 8k પ્લસ 6k એટલે કે ટોટલ આવ્યું 14k બરાબર. હવે આ k ની સાથે ગુણાય એટલે 14k સ્ક્વેર, અહીંયા કેટલા છે 18, તો 18 માંથી 14 અલગ કરો બરાબર. અને પછી તો કે જો 23 છે 23 માંથી 9 અહીંયા જો 6 બરાબર, એટલે કે 8 8 ને 1 આ k અંદર ગુણાય એટલે 1 એટલે 9k. એટલે જો હું શું કરું છું ને ધ્યાનથી જોજો, 4k સ્ક્વેર પ્લસ 14k સ્ક્વેર પ્લસ 14k, જો 18 માંથી 4 લીધા હજી 4k સ્ક્વેર બાકી, એટલે જો આ 4k સ્ક્વેર અહીંયા લખ્યા, 23 માંથી મેં સમજાવ્યું હમણાં 9k ની જરૂર છે બરાબર, 23 માંથી મેં 9k અલગ કર્યા બચ્યા કેટલા વિચારો, 23 માંથી 9k બાદ કર્યા બચ્યા 14k, તો અહીંયા આગળ લખી સજી 14k પ્લસ, જો અહીંયા આગળ હજી 9 છે બરાબર, તો હવે 9 જે છે એ એમ નમ રાખી દઈએ એટલે કે પ્લસ 9, પણ અહીંયા પ્લસ 9 અહીંયા નહીં લખું, હું અહીંયા લખીશ પ્લસ 9. તો જો આ પદ છે ને વ્યવસ્થિત રીતે લખી નાખીએ, પ્લસ 4k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9 અપોન 3. ચાલો હવે શું કરશો વિચારો, તો કે જો હવે આમાંથી હું કે કોમન કાઢું, આમાંથી હું કે કોમન કાઢું એટલે કે 4k પ્લસ 14k પ્લસ 9, આમાંથી જો 4k પ્લસ 14k પ્લસ 9 આવી ગયું હરખું, એટલા માટે મેં આ કર્યું. જો અહીંયાથી હું કે કોમન કાઢું તો 4k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9, આમાંથી હું 1 કોમન કાઢું 4k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9 અપોન 3. તો જો આ બંને કાઉન્ટ સરખા એટલે કે k પ્લસ 1 4k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9 અપોન 3. ચલો એની પછીનું નેક્સ્ટ સ્ટેપ વિચારીએ, તો કે હવે એની પછીનું નેક્સ્ટ સ્ટેપ તમે કઈ રીતે વિચારશો, ચલો જોઈ મને કહો. તો જો આ k પ્લસ 1 આવી ગયું તો કે હા આવી ગયું, અપોન 3 આવી ગયું તો કે હા આવી ગયું, હવે મારે જે કામ કરવાનું છે એટલું કરવાનું
છે તો હવે એની માટે તમે શું વિચારશો ચલો મને કયો જોઈએ તો સૌથી પહેલા તો મને આ બહુપદી છે ને ઈ બહુપદીમાં કાઈક ચેન્જ કરવા પડે બહુપદીમાં ચેન્જ કરો તો શું થાય જો ઈ બહુપદી છે ને એને હું કઈક આ રીતે લખીશ આ ભૂસી નાખું છું ઘડી હવે જો સૌથી પહેલા તો લખું ને ધ્યાનથી જોજો કે પ્લસ વન ફોર કે સ્ક્વેર પ્લસ ટુ કે પ્લસ વન પ્લસ સિક્સ કે પ્લસ વન માઇનસ વન અપોન થ્રી આની પછી હવે જે સ્ટેપ આવશે એ આ ટાઈપનું આવશે તમને અંદર આ કઈ રીતે ખબર પડી તો જો આ ચાર ની અંદર ગુણાવો તમને ખબર પડી જાય બધું ચાર કે સ્ક્વેર આઠ કે પ્લસ વન આઠ કે અને સિક્સ કે કેટલા થયા એટ પ્લસ સિક્સ ફોર્ટીન કે આવી ગયું ફોર પ્લસ સિક્સ કેટલા થયા ફોર્ટીન ફોર્ટીન માઇનસ વન બરાબર અથવા તો બીજી રીતે કહું તો જો આ ફોર આ સિક્સ અને એને માઇનસ વન બરાબર એટલે શું આવશે તમને ટોટલ નાઇન ટાઈપ આવશે એટલે કે આની પછીનું સ્ટેપ છે ને તમારે આ રીતે લખવું પડે કે પ્લસ વન ફોર કે સ્ક્વેર પ્લસ ટુ કે પ્લસ વન પ્લસ અહીંયા આવશે સિક્સ કે પ્લસ વન પ્લસ સોરી માઇનસ વન અપોન થ્રી જુઓ તો આ ટાઈપનું કોઈ પણ એક જે છે એ પદ તમારે આની પછી આ સ્ટેપ કઈ રીતે આવ્યું તમને ખબર પડવું જોઈએ બરાબર હવે એની પછી તો કે જો આ કોનો વર્ગ છે તો કે k પ્લસ વન નો k પ્લસ વન ફોર k પ્લસ વન નો વર્ગ પ્લસ સિક્સ k પ્લસ વન માઇનસ વન અપોન થ્રી આ જો આમાં લાવવાનું હતું બરાબર આખો જ જે છે એ આટલો ખાસો એવો ટાઈમ લઈ જાય એવો છે બરાબર પણ તમે એક વખત સિક્વન્સમાં ગણવાનું શરૂ કરશો એટલે તમે ક્યાંય અટકશો નહીં બરાબર તો અહીંયા સુધી જે છે મિત્રો આ દાખલા નંબર આપણો સાત છે એ કમ્પ્લીટ કરીએ છીએ હવે છેલ્લે મિત્રો એક લાઈન લખવાની કે જેથી p ઓફ k પ્લસ 1 માટે p ઓફ k એટલે કે p ઓફ k જે છે એ સત્ય સાબિત થાય તો p ઓફ k પ્લસ 1 પણ સત્ય સાબિત થાય છે બરાબર ચલો હવે એની પછીના દાખલાઓ છે એ જોઈએ ઝડપથી જો મિત્રો તમને લોકો જ્યાં અટકો છો ત્યાંથી પણ કઈ રીતે દાખલા ગણવા ને એ પણ તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું બરાબર જેથી કરીને તમને કઈ પ્રોબ્લેમ ન થાય તો થોડી ઘણી મહેનત કરશો તો દાખલા આવડી જશે બરાબર ચલો દાખલા નંબર હવે 9 જોવો છે કેટલામો દાખલા નંબર 9 દાખલા નંબર 9 છે એવું કે છે 1 upon 2 plus 1 upon 4 plus 1 upon 8 plus up to 1 upon 2 raised to n હોય તો 1 minus 1 upon 2 raised to n જે છે આવી મારે રકમ આપી દીધેલી છે ચલો ઝડપથી દાખલો ગણવાનું શરૂ કરીએ આન્સર લખું છું સૌથી પહેલા તો કે મારે આને નામ આપવું પડે p of n p of n બરાબર 1 upon 2 plus 1 upon 4 plus 1 upon 8 plus up to 1 upon 2 raised to n is equal to 1 minus 2 raised to n. Ready? હવે p of n માં n બરાબર 1 લેતા p of 1 p of 1 સત્ય સાબિત કરવું છે તો જો 1 by 2 is equal to 1 upon 2 raised to 1 is equal to 1 by 2 આવ્યું હવે જવાબ બરાબર 1 માઇનસ 1 અપોન 2 રેસ ટુ 1 1 માઇનસ 1 બાય 2 એટલે કે 1 બાય 2 જો આ બંને કેવા છે તો કે સરખા એટલે કે ડાબા બરાબર જબ્બા તેથી p ઓફ 1
સત્ય સાબિત થાય છે. રેડી પ્યોફન સત્ય સાબિત થાય છે. હવે મિત્રો જો હવે બધી ખ્યાલ છે બરાબર, એટલે હવે થોડું સ્પીડમાં જઈએ છે. પ્યોફ કે માટે n બરાબર k લેતા પ્યોફ કે સત્ય છે તેમ સ્વીકારતા, તેથી P(k) (1/2)/(1/4)/(1/8)/(1/2)/(1/2)/(1/2)k. રેડી જુઓ, હવે ઓકે થઈ જશે. હવે P(k) +1 માટે n બરાબર k પ્લસ વન લેતા, તેથી ચલો એને p ઓફ k જે છે એને k પ્લસ વન, અહીંયા આગળ જ્યાં k છે ત્યાં આગળ શું મૂકવું પડશે? k પ્લસ વન, 2k પ્લસ 2k પ્લસ વન. જુઓ ધ્યાનથી જોજો, અહીંયા આગળ જો k હોય ત્યારે આ પદ હોય, તો મારે હવે વાત કરવાની છે k પ્લસ વન માટે. તો અહીંયા આગળ કે કે પછીનું પદ શું હશે? 2k+1 બરાબર. તો ચલો હવે એની પછી તો કે આની ઇક્વલ ટુ હું શું લખી શકું છું? તો કે આની ઇક્વલ ટુ 1 - 1/2k + 1/2k+1. ચલો હવે તમે શું વિચાર આવે સૌથી પહેલા? તો કે અહીંયા આગળ જો આ પદ છે, અહીંયા આગળ આ છે બરાબર, અને અહીંયા આગળ આ છે. અથવા તો મિત્રો હજી એક જે છે એની પછીનું તમારે જે સ્ટેપ કરવું હોય તો કઈ રીતે થશે? જો ધ્યાનથી હું k પ્લસ વન છે એને 1 - 1/2k + 1/2 × 2k લખી શકું. જો આધાર સરખા, ઘાતનો સરવાળો થાય એટલે કે k પ્લસ વન થઈ ગયું. હવે તો કે આ બંને માંથી જે છે એ હું કઈ કોમન કાઢી શકું છું, એટલે કે 1/2k હું આમાંથી કોમન કાઢું તો 1 + 1/2 આવે છે. શું આવે છે? તો કે જો 1 - આમાંથી હું 1/2k કોમન કાઢું તો અંદર શું બચે? તો કે 1 + 1/2. પાકું તમે જુઓ તો અહીંયા આગળ શું થયું? તો કે 1 + 1/2. મિત્રો અહીંયા જે છે એક હજી એક પ્રોબ્લેમ છે. શું છે? તો કે જો અહીંયા આગળ માઇનસ છે બરાબર, તો આ માઇનસ ની નિશાની છે એ અહીંયા આગળ, એટલે કે 1/2 છે તો અહીંયા આગળ શું થઈ જશે? 1 - 1/2 શું થઈ જાય? 1 - 1/2 અહીંયા પણ શું આવે? માઇનસ. તો ચલો તમને એમ તો છે કે સાહેબ ઈ માઇનસ કઈ રીતે આવ્યું? તો કે સૌથી પહેલા તમે વિચારો તો જો આમાંથી 1 - 1/2k આમાંથી મેં -1/2k કોમન કાઢ્યા બરાબર, તો અંદર શું બચ્યા? તો કે 1. ફરી વખત કહું છું, અહીંયા આગળ જો આ માઇનસ હતા બરાબર, તો અંદર જો આ 1 માઇનસ માઇનસ, કારણ કે આ કૌંસ ની બહાર છે, જો આ અંદર ગુણાવું તો આ માઇનસ પણ અંદર ગુણાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. એટલે જો અહીંયા આગળ શું આવશે? અહીંયા તો પ્લસ જ આવશે. આ કૌંસ ની વાત કરું છું, જો આ -1/2k કોમન કાઢ્યા તો જો આનું સાદું રૂપ આપો એટલે આ માઇનસ આની સાથે એટલે આ પદ આવી ગયું, માઇનસ માઇનસ પ્લસ આ પદ પણ આવી ગયું. ખ્યાલ આવી ગયો? તો જો 1 - 1/2k એકમાંથી 1/2 જાય, 1/2 1 - 1/2k × 1/2 આ બંને 1 - 1/2 × 2k આધાર સરખા, ઘાતનો સરવાળો 1/2k + 1 આપણો આન્સર બરાબર. સાવ ઈઝી દાખલો હતો, તમે તમારી જાતે પણ જે છે એ આ કાઉન્ટ કરી શકો છો બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? દાખલા નંબર 9 ફરી વખત એક વખત રિવિઝન કરી લઈએ. 1/2 જે છે એ ડાબી બાજુ અને જમણી બાજુ આવી ગયું. n = 1 માટે n = kn છે, જ્યાં k મૂક્યા એટલાનું શું કર્યું મેં? સોરી, 1 - 1/2k અહીંયા સુધી તો વાત ખ્યાલ હતી બરાબર. તો કે n = આ કેમ ખબર પડી? તો કે જો આને હું સમીકરણ નંબર 1 કહી દઉં,
समीकरण एक पर थी, समीकरण एक पर थी आ मळी ग्यु छे। एनी पछी तो के जो एटलू मूक्यू, हवे आने हूँ 2 × 2 raised to k लखी शकू छु, बराबर। पछी 1 − 1/2 raised to k आमाथी हूँ जो 1 અને 1 − 1/2, બરાબર। આ મેં તમને સમજાવ્યું હમણાં, પછી તો આખી ગણતરી જે છે સહેલી છે। ચલો એની પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોવો છે મિત્રો। એની પછી હવે જે જોવાનો છે એની 12મો એક્ઝામ્પલ છે। કયો છે? 12મો એક્ઝામ્પલ છે। चलो 12મો एक्जाम्पल ની હું રકમ લખું છું, a + a r + a r² + up to a r raised to n - 1 = a r raised to n - 1 / r - 1। चलो आंसर शुरू करिए, झड़पथी टाइम नहीं बगाड़िए। सौथी पहला तो आने नाम आपी दिए p(a) = a + a r + a r² + up to a r raised to n - 1 = a r n - 1 / r - 1। હવે n = 1 માટે p(1) સત્ય સાબિત કરતા, સત્ય સાબિત કરો એટલે કે p(1) એ કૌંસમાં r 1 - 1, એટલે કે a ની r ની 0 ઘાત, એટલે જવાબ આવ્યો a। આ હતું એ છે આપણું ડાબા, બરાબર। હવે જબાની વાત કરીએ, જબા = a (r 1 - 1 / r - 1) a (r - 1 / r - 1) / r - 1 / r - 1 આવી ગયું। તો કે ડાબા બરાબર જબા, ડાબી બાજુ અને જમણી બાજુ જે છે એ બંને સરખા આવ્યા છે, તેથી p(1) સત્ય છે તેમ સાબિત થાય છે। હવે n = k માટે p(k) સત્ય સાબિત કરતા, p(k) જે છે એ મારે સત્ય સાબિત કરવું હોય તો p(k) from a + a r + a r² + up to a r k - 1 = a r k - 1 / r - 1। ચલો હવે જુઓ તો જોઈએ હવે શું થાય। તો કે જો અહીંયા આગળ n = k માટે સાબિત થઈ ગયું છે, હવે મારે વાત કરવી છે ને n = k + 1 માટે p(k+1) સત્ય સાબિત કરતા। n = k+1 માટે p(k+1) જે છે એ મારે સત્ય સાબિત કરવું છે, તો શું થાય? ચલો હવે તો કે જો સૌથી પહેલા તો p(k+1) from a + a r + a r² + up to a r raised to k + 1, જો અહીંયા k માઇનસ 1 સોરી k માઇનસ 1 હોય ઈ k ઉપર, તો k પ્લસ 1 નું પદ શું હોય? તો કે જો a r k - 1 + 1 - 1 + 1 કટ થાય એટલે k આવ્યું। તો હવે આની બરાબર તો શું લખી શકાય? તો કે સમીકરણ નંબર 1 એટલે કે a r raised to k - 1 / r - 1
प्लस ए आर के। कई रीते आयू? तो के कारण समीकरण नंबर एक पर थी। चलो एनी पछी नु स्टेप जे छे तमे शुं विचारी शको? तो के r माइनस 1 छे ने आनी साथे गुणा विनामा एड करी नखाय। तो जो शुं थाय? ar k माइनस a आने अंदर गुणा विदा बराबर वत्ता r माइनस 1 ar k अपॉन r माइनस 1। चलो हवे शुं थाय? तो के जो मित्रों एक काम करिए आने छे नी ए बार ज रेवा दिए r रेस टू k माइनस 1 एम नो। चलो हवे आने छे अंदर ગુણાવી દો એટલે શું થાય છે? ચલો વિચારો જોઈ। તો જો ar આ અંદર ગુણાય એટલે ar k into r બરાબર। જો આવી રીતનું થાય r માઈનસ 1 ar હોય શું છે k, તો r અંદર ગુણા હોય એટલે ar k into r માઈનસ ar k બરાબર। ચલો a r raise to k minus 1 plus a r k into r minus a r k upon r minus 1। ધ્યાન થી જોજો, લોચો થઈ જાય એની અંદર, આને અંદર ગુણાવી દો એટલે કે a r k minus a plus a r k into r એટલે કે a r k plus 1 माइनस ए आर रेस टू के अपॉन आर माइनस 1। ए आर के कट बच्चा सुन, तो के ए आर के प्लस 1 माइनस ए अपॉन आर माइनस 1 बनने माथी ए कॉमन का दिए, तो आर के प्लस 1 माइनस 1 अपॉन आर माइनस 1 जे मारे शुं करवानू होतो साबित करवानू હતું બરાબર। એટલે કે આ હતું એ શું હતું જવાબ। તેથી p ઓફ k પ્લસ 1 માટે એટલે કે n બરાબર k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત થાય છે। મિત્રો અહીંયા ઉપર એક લાઈન હજી લખવી પડે, કઈ? તો કે જો n બરાબર k માટે p ઓફ k સત્ય હોય તો n is equal to k plus 1 માટે p ઓફ k plus 1 પણ કેવું થાય? સત્ય સાબિત થાય છે। તો મિત્રો આ હતો એ છે આપણો દાખલા નંબર 12। તો મિત્રો ઝડપથી જે છે સ્ક્રીનશોટ લઈ લો એની પછી જોઈએ। ચલો એની પછી જે છે એની પછીનો દાખલો હવે આપણે ગણવો છે। ઓકે દાખલા નંબર જે છે એ દાખલા નંબર હવે 14 મારે ગણવાનો છે બરાબર। દાખલા નંબર 14, દાખલા નંબર 14 ની રકમ લખીએ 1 plus 1 upon 1 into 1 plus 1 upon 2 plus into 1 plus 1 upon 3 up to 1 plus 1 upon n હોય તો એનું n ટર્મ શું થાય? તો કે n પ્લસ 1। સાવ સેલો એક્ઝામ્પલ કહી શકાય બરાબર, હાઉ શોર્ટ એન્ડ સ્વીટ દાખલો છે। ચલો જોઈએ આની માટે શું થાય છે। તો કે એની માટે તો આન્સર જોવો પડે આપણે। ચલો સૌથી પહેલા મને શું વિચાર આવે? તો કે પહેલા તો મારે એને નામ આપી દેવાનું p ઓફ n 1 plus 1 upon 1, 1 plus 1 upon 2, up to, mitro into che barabar, 1 plus 1 upon n is equal to n plus 1, ahi
n is equal to 1 માટે p of 1 સત્ય સાબિત કરતા n is equal to 1 માટે સત્ય સાબિત કરવાનો p of 1 હોય તો 1 plus 1 upon 1 is equal to 1 plus 1 is equal to શું આવ્યું 2 તેથી જબા બરાબર 1 plus 1 is equal to 2 જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવું છે તો કે ડાબા બરાબર જબા તેથી p of 1 સત્ય સાબિત થાય છે હવે n is equal to k માટે p of k સત્ય છે તેમ સ્વીકારતા ચલો સત્ય છે ને n is equal to k એ સત્ય છે એવું મારે સ્વીકારવાનું છે તો ચલો હવે એની માટે p of k from 1 plus 1 upon 1 1 plus 1 upon 2 up to 1 plus 1 upon n is equal to n plus 1 આ છે આપણું શું હોય સમીકરણ નંબર 1 હવે n is equal to k plus 1 માટે p of k plus 1 સત્ય છે તેમ સાબિત કરતા ચલો આવું મારે સત્ય સાબિત કરવું છે તો ચલો સૌથી પહેલા તો જો n હોય ત્યારે n સુધીનું પદ બરાબર એટલે કે p of k plus 1 એ સોરી મિત્રો અહીંયા શું આવશે k આવશે બધે કેમ શું આવશે k 1 plus 1 upon 1 1 plus 1 upon 2 up to 1 plus 1 upon k હવે જો આ k સુધી હોય તો એટલા હું પદ બરાબર તો k plus 1 હોય તો 1 upon k plus 1 અહીંયા સુધીનું મને શું આપી દીધેલું છે k plus 1 કૌંસમાં 1 plus 1 upon k plus 1 k plus 1 સીધું અંદર ગુણાવી દઈએ k plus 1 અંદર ગુણાવ્યા એકની સાથે વત્તા આની સાથે ગુણાય એટલે કે k plus 1 into 1 upon k plus 1 શું આવ્યું k plus 1 plus આ બંને લઈએ ગયા plus 1 આપણો ફાઇનલ આન્સર જોઈજો છે ને શોર્ટ એન્ડ સ્વીટ એક્ઝામ્પલ બરાબર કઈ જબરું નથી જ્યાં આગળ k હતા ત્યાં આગળ k plus 1 મૂકવાના હતા બરાબર આને અંદર ગુણાવી દીધા k plus 1 દૂર થયા જવાબ આવી ગયો k plus 1 plus 1 તો મિત્રો આજનો જે સેશન છે બરાબર એ અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો સાથે એક જેવા એક્ઝામ્પલ છે બરાબર એ બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરી લઈશું તમને એમ થશે સાહેબ ઘણા એક્ઝામ્પલ તો સાહેબ એ વચ્ચે કાપી નાખ્યા એવું નથી મિત્રો એ એક્ઝામ્પલ જે છે એ એની જ રીતના હતા બરાબર એટલે તમે એ તમારી જાતે કાઉન્ટ કરી શકો છો નથી ખ્યાલ આવતો તો મિત્રો પર્સનલી અથવા તો જે છે એ કોમેન્ટમાં પણ તમે જણાવી શકો છો બરાબર તો મિત્રો આજનું સેશન છે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત